रापर तालुका पंचायतनी प्रथम अंदाजपत्रनी बैठकमां विकासना कामोने आपवामां आव्युं प्राधान्य। रापर तालुकाना चूंटायेला सभ्योनी प्रथम बैठक मळी। प्रमुख हमीरजी सोढाना अध्यक्ष स्थाने मळेली बैठकमां रापर तालुका पंचायतनी प्रथम अंदाजपत्रनी बैठक मळी हती, जेमां तालुका पंचायतना स्वभंडोळनी अंदाजित रकम 1,58,64,000 साथे तालुकाना विशेष विकास माटे तालुका पंचायतनी स्वभंडोळनी रकम द्वारा आरोग्य, पाणी, शिक्षण, आंगणवाड़ी, खेतीवाड़ी, सिंचाई, जाहेर बांधकाम, पशुपालन सहितना विकासलक्षी कामगीरी हाथ धरवामां आवशे तेम तेमणे जणाव्युं हतुं। तालुका पंचायतनी अंदाजित 2,05,20,000 सामे खर्च 3,39,46,000 खर्च थवानो छे। જુદી જુદી પ્રવૃત્તિ માટે એકંદરે 92,92,46,000 ખર્ચની જોગવાઈ રાખવામાં આવી હતી। બેઠકમાં ઉપપ્રમુખ કાનજીભાઈ ગોહિલ, કારોબારી ચેરમેન દાનાભાઈ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠક મળી હતી। બેઠકનું સફળ સંચાલન તાલુકા વિકાસ અધિકારી રાઠવાએ કર્યું હતું। બેઠકમાં આંકડા અધિકારી ડીજે ચાવડા, વિસ્તરણ અધિકારી શીલાબેન બારિયા તેમજ શંકરદાન ગઢવી, હાર્દિક પટેલ સહિતનાઓ તેમજ શિક્ષણ વિભાગના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। રાપર તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં તાલુકાના વિવિધ ગામોના વિકાસમાં અંગે રજૂઆત કરવામાં આવી હતી અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાણીના આગોતરા આયોજન અંગે રજૂઆત કરવામાં આવી હતી। આ અંગે તાલુકા પંચાયત દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। આમ આજે પ્રથમ અંદાજપત્ર દરમિયાન વાગડના વિકાસ માટે સૌથી આગળનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો। સર, આજે જે રાપર તાલુકાની આજે ચૂંટણી દરમિયાન જે સૌ પ્રથમ બેઠક મળી તે બાબતમાં આપનું શું કહેવું છે? આજે પ્રથમ સામાન્ય સભા બોલાવવામાં આવી, એમાં બજેટને લગતી જોગવાઈ કરવામાં આવી છે। એમાં રોડ, રસ્તા, આંગણવાડી, પ્રાથમિક શાળા, એમાં પીવાના પાણી તેમજ રસ્તાઓને કામો લેવા માટેની ચર્ચા કરવામાં આવી। સર, જે આગામી ઉનાળાની મોસમ શરૂ થઈ રહી છે અને પીવાના પાણી માટે જે ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રશ્ન ઉદ્ભવવાનો છે અને રાપર તાલુકામાં એકમાત્ર નર્મદા આધારિત પીવાના પાણીનું આયોજન છે, તો તે બાબતમાં તાલુકા પંચાયત દ્વારા કઈ કઈ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે? તાલુકા પંચાયત મારફતે આ બાબતે જે પાણી પુરવઠા વિભાગ છે એમાં રહીને જે પાણીના પ્રશ્નો છે એવા ગામોની અંદર સત્વરે કાર્યવાહી કરવામાં આવશે, પીવાના પાણીની સગવડ થાય એ પ્રમાણેના અમારા પ્રયત્નો રહેશે। આજે રાપર તાલુકા પંચાયતની અંદાજપત્રની બેઠક મળી હતી તે બાબતમાં આપનું શું કહેવું છે? આજે અંદાજપત્રની આજની બેઠકમાં આરોગ્ય, શિક્ષણ, રસ્તા, આંગણવાડી, ખેતી, પશુપાલન, ગ્રામના વિકાસ કામોની બેઠક મળી હતી। ખાસ કરીને ઉનાળાની સિઝનમાં અને અત્યારે પણ પાણીની બહુ જ તકલીફ છે, એના માટેની ખાસ આયોજન કરવા માટેનું વિચાર્યું અને આગામી સમયમાં તાલુકામાં ક્યાંય પણ ગામ અને વાંઢોમાં પાણીની તકલીફ ન પડે એના માટે પણ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાના છીએ અને તાલુકા કક્ષાએથી આયોજન કરી પાણીની ટેન્કરથી નર્મદાનો જે આપણને કાયદેસરનો જેટલા એમએલડી પાણી મળતો હોય એની આપણને ફાળવણી થાય એના માટેનો પણ અમે બેઠકમાં ચર્ચા વિચારણા કરેલી છે। આવતીકાલે તાત્કાલિક અમે પાણી સમિતિની પણ મામલદારશ્રીને કહી અને એની અધ્યક્ષતામાં પાણી સમિતિની બેઠક પણ બોલાવી છે, એટલે ક્યાંય પણ પશુઓને અને માનવીઓને પાણીની તકલીફ ન પડે એના માટે અમે ખાસ આજે ચર્ચા વિચાર